હું પાર્થ, મારા આગળના વિડિયોમાં તમે કેટલાક પારિભાષિક શબ્દો શીખી ગયા, જેવા કે મિલકતો, જવાબદારી, દેવું, લેણું, દેવાદારો, લેણદારો, મૂડી, ઉપાડ વગેરે વગેરે. તો આજે આપણે એક નવા પારિભાષિક શબ્દો તરફ જઈ રહ્યા છીએ, જેમ કે ધંધાકીય વ્યવહાર. બરાબર, તો ધંધાકીય વ્યવહાર શું છે? ધંધાકીય વ્યવહાર એટલે ધંધા માટે થતા વ્યવહાર, ધંધામાં થતા વ્યવહાર. બરાબર, પહેલા આપણે વ્યવહાર શબ્દને શીખીએ, પછી ધંધાકીય વ્યવહાર શીખીએ. વ્યવહાર એટલે બે કે તેથી વધુ વ્યક્તિઓ વચ્ચે થતા, બે કે તેથી વધુ વ્યક્તિઓ વચ્ચે થતી ફેરબદલી, લેવડ દેવડ. બરાબર, કેવી લેવડ દેવડ? તો વસ્તુ કે સેવાની અથવા તો તેના બદલામાં નાણાંની વગેરે વગેરે. બરાબર, તો તેને વ્યવહાર કહેવાય છે. વ્યવહારમાં હંમેશા બે પક્ષકાર, એટલે કે બે કે તેથી વધુ વ્યક્તિઓ હોવા જોઈએ. બે વ્યક્તિ વગર વ્યવહાર અસ્તિત્વમાં જ ના આવે. બરાબર, બે કે તેથી વધુ વ્યક્તિઓ તો વ્યવહાર અસ્તિત્વમાં આવી શકે છે. બરાબર, તો હવે વ્યવહાર શીખ્યા, તો હવે ધંધાકીય વ્યવહાર શું છે? ધંધાકીય વ્યવહાર એટલે બે કે તેથી વધુ વ્યક્તિઓમાં, બે કે તેથી વધુ વ્યક્તિઓ વચ્ચે ધંધા માટે વસ્તુ કે સેવાની નાણામાં અથવા સાફ પર થતી ફેરબદલી, એટલે ધંધાકીય વ્યવહાર. બે કે તેથી વધુ વ્યક્તિઓ, એ તો વ્યવહારમાં પણ જોયું, પણ ધંધા માટે મેં કીધું તું ધંધાકીય વ્યવહાર એટલે ધંધા માટે થતા વ્યવહાર, ધંધામાં થતા વ્યવહાર. ઓકે, તો આપણે વ્યાખ્યા પરથી બે વ્યવહાર, વ્યાખ્યામાં બે વ્યવહાર જોવા મળ્યા, કે વસ્તુ કે સેવાની નાણામાં અથવા શાક પર થતી ફેરબદલી. એટલે ધંધાકીય વ્યવહારમાં બે વ્યવહાર હોય છે, એક રોકડ વ્યવહાર એટલે નાણામાં, અને બીજો ઉધાર વ્યવહાર એટલે શાક પર, જેને બીજા નામમાં કહેવામાં આવે છે શાક, શાક પર થતા ફેરબદલ, શાક પર થતા વ્યવહારો. શાક એટલે આપણે ક્રેડિટ, એમ કહીએ તો આપણી ઇજ્જત, પરંતુ અહીં શાક એટલે ઉધાર કહેવાય, ઉધાર લેવામાં આવે છે. શાકનો મતલબ ઉધારમાં કરવામાં આવે છે. બરાબર, તો પહેલા આપણે રોકડ વ્યવહાર શીખીએ, પછી શાક પર થતા વ્યવહાર એટલે કે ઉધાર વ્યવહાર શીખીશું. રોકડ વ્યવહાર એટલે વ્યવહારમાં રોકડેથી ટ્રાન્સફર, એટલે રોકડેથી ટ્રાન્ઝેક્શન થતું હોય, એટલે રોકડ વ્યવહાર. તો રોકડ વ્યવહાર ક્યારે અસ્તિત્વમાં આવે છે? જ્યારે જ્યારે તમે વસ્તુ ખરીદી હોય અને તેની તેના બદલામાં આપણે રોકડા નાણાં ચૂકવ્યા, અથવા તો ચેકથી નાણાં ચૂકવ્યા, ત્યારે રોકડ વ્યવહાર અસ્તિત્વમાં આવે છે. બીજું કે જ્યારે આપણે રોકડ વેચાણ કર્યું છે અને તેના નાણાં આપણને રોકડેથી મળી ગયા અથવા ચેકથી મળ્યા છે, ત્યારે બીજો રોકડ વ્યવહાર અસ્તિત્વમાં આવે છે. હવે રોકડ વ્યવહારમાં ખાલી રોકડ શબ્દ નહીં હોય, પરંતુ બેંક કે ચેક આ બંને વ્યવહારો જેમાં આવે તેને પણ રોકડ જ વ્યવહાર કહેવામાં આવે છે. જેમ કે રૂપિયા 5000 નો માલ ચેકથી ખરીદ્યો, તો ચેક શબ્દ એટલે કે બીજો વ્યવહાર નથી, એ રોકડ વ્યવહાર જ છે. ચેકથી આપ્યા એટલે રોકડ વ્યવહાર, રોકડા નાણાં જ મળ્યા છે આપણને. બરાબર, હવે બીજો રોકડ વ્યવહાર છે એ તમને કઈ રીતે માહિતી મળે કે આ વ્યવહાર રોકડ છે? તો તેની ચાર શરતો છે. આ ચાર શરત રોકડ વ્યવહાર માટે આ ચાર શરતો લાગુ પડે છે. જો વ્યવહારમાં રોકડ શબ્દ હોય, જો વ્યવહાર તેમાં રોકડ શબ્દ આપેલો છે, તો તેને કહી શકીશું કે તે રોકડ વ્યવહાર છે, અથવા રોકડની જગ્યાએ બેંક કે ચેક શબ્દ પણ આપ્યો હોય તો પણ ચાલે. બરાબર, બીજું છે વ્યવહારમાં રોકડ અને નામ બંને આપ્યા હોય, બીજું છે વ્યવહારમાં રોકડ અને નામ બંને આપ્યા હોય. બરાબર, ત્યારે આપણને ખબર પડે કે આ વ્યવહાર પણ રોકડ જ વ્યવહાર છે. બીજું વ્યવહારમાં રોકડ કે
ना बनने माथी एक पन व्यवहार में रोकड़ के नाम बनने माथी एक पन आप्यू त्यारे आपने कही सके कि ते व्यवहार रोकड़ व्यवहार छे। अन छेलू छे व्यवहार में खाली चुकव्या भर्या मर्या वगैरह शब्दों जरे व्यवहार में कई ना त्रण शरत में एक शरत नहीं परंतु चुकव्या छे भर्या छे मळ्या छे वगैरे जेवा शब्दो आप्या त्यारे पण आपणे कही शकीए ते व्यवहार रोकड़ छे। हवे आ चार शरतोनो एक एक एक्झाम्पल लईने तमने समजावुं जेथी तमने वधु खबर पड़े। तो आमां शुं छे व्यवहारमां रोकड़ शब्द बेंक शब्द के चेक शब्द आपलो है रुपया 10,000 नो मार रोकड़े थी खरीदियो। तो आ शरत मुजब व्यवहार में रोकड़ शब्द तो अहीं छे रोकड़ शब्द तो आपने खबर पड़ी कि आ व्यवहार रोकड़ व्यवहार छे। बीजू रुपया 10,000 नो माल रुपया 10,000 नो माल ધવલભાઈ પાસેથી ચેક થી ખરીદ્યો। તો આમાં છે વ્યવહારમાં રોકડ અને નામ બંને શબ્દો હોય તો વ્યવહારમાં નામ એટલે કે ધવલભાઈ અને રોકડ શબ્દ એટલે અહીંયા આપણે કીધું રોકડ બેંકની ચેક ગમે તે શબ્દ હોય તે વ્યવહાર રોકડ જ ગણાય। તો ચેક શબ્દ છે તો આ વ્યવહાર પણ રોકડ વ્યવહાર ગણાય। रुपया 10,000 नो माल खरीद्यो तो आमा शुं छे व्यवहार में रोकड़ के नाम बंने माथी एक पण शब्द न होय तो नाम पण नथी अने रोकड़ शब्द पण नथी तो आ व्यवहार में रोकड़ व्यवहार छे एक खबर पड़ी। छेलू रुपया 3,200 लाइट बिल ना चुकव्या तो व्यवहार में खाली चुकव्या भर्या मड़िया वगैरह शब्दों आप्या हो त्यारे पण व्यवहार रोकड़ छे बराबर। आमां खाली ना आप्यो तो रुपया 3,200 लाइट बिल ना चेक थी चुकव्या आवो आप्यो तो पण ते व्यवहार रोकड़ ज व्यवहार ना छे बराबर। तो आपणे रोकड़ व्यवहार शीख्या अने ते कई रीते खबर पड़े कि आ व्यवहार रोकड़ छे ते पण शीख्या। हवे आपणे जे उधार व्यवहार તે કઈ રીતે ખબર પડે તે જોઈએ। ઉધાર વ્યવહાર એટલે શું એ પહેલા જોઈએ। ઉધાર વ્યવહાર એટલે જ્યારે આપણે કોઈની પાસેથી માલ ખરીદીએ છીએ પણ આપણી પાસે પૂરતા નાણાં નથી તો ત્યારે આપણે સાફ કરે એટલે કે ઉધાર માલ ખરીદીને આવીએ છીએ કે પૈસા ભવિષ્યમાં ચૂકવવાના છે તે રીતે આપણે ઉધારમાં ખરીદી રહ્યા છીએ બરાબર। તો આવી જ ઉધાર વ્યવહાર પણ ક્યારે અસ્તિત્વમાં જ્યારે આપણે ઉધારમાંનું માનું વેચાણ કરીએ પરંતુ આપણને નાણાં ન મળે એટલે કે થોડા દિવસ પછી નાણાં એટલે ભવિષ્યમાં નાણાં મળવાના છે ત્યારે ઉધાર વ્યવહાર અસ્તિત્વમાં હોય છે। બીજું જ્યારે આપણે ખરીદી કરીએ છીએ
માલની ખરીદી કરે છે, પરંતુ નાણાં ભવિષ્યમાં ચૂકવવાના છે ત્યારે બીજું ઉધાર વ્યવહાર અસ્તિત્વમાં આવે છે, બરાબર? તો હવે આમાં તો આપણે રોકડ વ્યવહારની ખબર પડી, આ ચાર પોઈન્ટ હતા, આવી જ રીતે આમાં પણ આવા બે પોઈન્ટ છે. પહેલો પોઈન્ટ, વ્યવહારમાં ઉધાર કે શાખ શબ્દ હોય, બરાબર? અહીં છે વ્યવહારમાં ઉધાર કે શાખ શબ્દ હોય તો તેને પહેલી શરત છે. બીજી શરત, વ્યવહારમાં વ્યક્તિનું નામ હોય બરાબર, વ્યવહારમાં વ્યક્તિનું નામ હોય, આ બે શરત છે. એક વ્યવહારમાં ઉધાર કે શાક શબ્દ હોય અને બીજું વ્યવહારમાં વ્યક્તિનું નામ હોય, જેની પાસેથી માલ ખરીદ્યો છે અથવા જેને માલ વેચ્યો છે તે વ્યક્તિનું નામ હોય. આપણે અહીં નીચે આમના પણ એક્ઝામ્પલ એક એક લઈને સમજાઈ નાખી જેથી આપણને વધુ ખબર પડે. વ્યવહારમાં ઉધાર કે શાક શબ્દ હોય તો રૂપિયા રૂપિયા 10,000 નો માલ શાક પર ખરીદ્યો તો આ શરત પહેલી લાગુ પડી, વ્યવહારમાં ઉધાર કે શાક શબ્દ શાક શબ્દ છે, એટલે આપણને ખબર પડી કે આ વ્યવહાર ઉધાર વ્યવહાર ગણી શકીએ આપણે. બીજું એક્ઝામ્પલ, રૂપિયા 10,000 નો માલ ધવલભાઈ પાસેથી ખરીદ્યો તો બીજું છે વ્યવહારમાં વ્યક્તિનું નામ હોય તો વ્યક્તિનું નામ છે ધવલભાઈ, બરાબર? તો આ પણ વ્યવહાર ઉધાર છે તે આપણને ખબર પડી. તો આજે આપણે ધંધાકીય વ્યવહાર અને તેના બે પ્રકાર, રોકડ વ્યવહાર અને ઉધાર વ્યવહાર શીખ્યા, બરાબર? તો આ ધંધાકીય વ્યવહાર છે એક આર્થિક વ્યવહાર જ છે, તેમાં નાણાકીય જ મૂલ્ય હોય, જેનું નાણાકીય જ મૂલ્ય હોય, બરાબર? છે ને 10,000 નો માલ, 10,000 નો માલ તેમાં પણ મૂલ્ય જ હતું, આર્થિક મૂલ્ય જ ધરાવશે ધંધાકીય વ્યવહાર, બરાબર? તો આજે આપણે ધંધાકીય વ્યવહાર શીખ્યા. આ વિડીયો પણ તમને આગળના વિડીયોની જેમ ગમ્યો હશે તેથી લાઈક કરો અને આગળના વિડીયો જોવા માટે સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ ફ્રેન્ડ્સ.